कि महंगा रोए एक बार, सस्ता रोए बार बार। नमस्कार, खबरछे.com पर हूँ मीत, आप सबनु स्वागत करू छु। ठंडीनी सीजन आवी छे त्यारे ड्राईफ्रूट खावानું સૌને મન થતું હોય છે, પણ ઘણી વખત એવું છે કે કહેવત મુજબનું કામ આપણે સૌ કરતા રહીએ છીએ, અને તે એ છે કે મહેંગા રોએ એક બાર, સસ્તા રોએ બાર બાર। અને એ કહેવત મુજબ આપણે ઘણીવાર સસ્તું 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 મેળવવાના ચક્કરમાં આપણે ક્યાંક છેતરાતા હોઈએ છીએ, અને એ ચક્કરમાં ઘણા બધા લોકો ખૂબ બેકાર કહી શકાય એ પ્રકારના બદામ લઈ આવતા હોય છે। અને કઈ કઈ વસ્તુ છે, કઈ કઈ રીતે તમે સારી બદામ, સારી ક્વોલિટી છે એના વિશેની જે ખબર તમને પડી શકે એના વિશે આજે વાત કરીશું। તમને કહી દઉં, બદામ જે છે એ ઘણી બધી રીતે ઉપયોગી છે, એ ખૂબ સારું એલિમેન્ટ્સ છે કે જેમાં મિનરલ્સ દુનિયાભરના હોય છે, જેમાં ઘણી બધી વસ્તુઓ આપણને મળતી રહે છે, પણ અસલી છે કે નકલી એ કેવી રીતે ખબર પડી શકે એના વિશેની આજે આપણે ક્વોલિટી ટેસ્ટ જે છે કેવી રીતે કરી શકાય એના વિશેની વાત સમજીશું। અને એ વાત સમજવા માટે સૌથી પહેલાં તો તમને કહી દઉં, નાની સાઇઝના જે બદામ છે એના માટે શું કરવાનું કે અફઘાનિસ્તાનથી આવનારા બદામ જે છે સાઇઝમાં નાના હોય છે, અને જેને ગુરબંદી કહેવાય છે। બદામની આ વેરાયટી જે સ્વાદ જે છે કડવો થોડોક લાગે છે, પણ એમાં ખરાબી જરાય હોતી નથી। આ બદામની વેરાયટી જે છે એની કિંમત લગભગ 700 થી 800 રૂપિયા પ્રતિ કિલો હોય છે। અમેરિકન બદામ જે છે, કેલિફોર્નિયા બદામ જે સાઇઝમાં થોડા વધારે કહેવાય ને કે વધારે પહોળા હોય છે, અને એ જાડિયા પણ હોય છે, જાડા હોય છે, અને સ્વાદ જે છે એ બદામનો આ બ્રેન્ડના લિહાથી કંઈ ખાસ હોતું નથી, પણ માર્કેટમાં એની કિંમત 400 થી 600 રૂપિયા પ્રતિ કિલો જેટલી હોય છે। બેસ્ટ ક્વોલિટી બદામ જે છે એ ઈરાનથી આવે છે, જેને મામરા કહેવાય છે। હવે આ પ્રકારના બદામ જે છે એનું વજન ઓછું અને એના છોલટા જે છે ધારિયા પર નજર આવે છે। માર્કેટમાં આ બદામ ઘણા મોંઘા મળે છે અને આની કિંમત લગભગ 800 થી 1000 રૂપિયા પ્રતિ કિલો હોય છે। આ બદામ ખાવાથી એ ખાવા ટેસ્ટી પણ હોય છે અને સાથે સાથે હેલ્થ માટે સારા પણ હોય છે। વેલ, હવે જ્યારે આપણે આ વસ્તુને સમજવાની કોશિશ કરીએ કે બદામ જ્યારે પણ ખરીદવા જાઓ ત્યારે કઈ કઈ વસ્તુઓની આપણે કાળજી જે છે એ રાખવી જોઈએ, તો એ સમજવાની કોશિશ આપણે સૌ કરીએ। તો સૌથી પહેલાં તો બદામ ખરીદતી વખતે એ ધ્યાનમાં રાખો કે ક્યારેય પણ એને બજારમાં ખુલ્લી રીતે જે મૂકવામાં આવ્યા હોય એ બદામ ન ખરીદો, કારણ કે બદામમાં હવા લાગવાને કારણે એ સીલ થઈ જાય છે અને એનો સ્વાદ ખરાબ થઈ જાય છે, અને પરિણામે એનું ટેસ્ટ ક્યાંકને ક્યાંક પ્રદૂષણને કારણે ખરાબ પણ થતો હોય છે। હંમેશા ઓછા વજનવાળું બદામ જે છે એ ખરીદવું જોઈએ, કે હલકું વજન હોય, બદામનું વજન જે છે એ હલકું હોય। બદામ ખરીદતી વખતે તમે એ કોઈપણ પ્રકારનું એમાં એમ કહેવાય ને કે કાણું ન હોવું જોઈએ, એ બદામ જે છે કોઈપણ પ્રકારનું એમાં જે છિદ્ર છે એ જોવા ન મળવું જોઈએ। આ બધી બાબતોની કાળજી રાખશો તો ડેફિનેટલી તમે સારા બદામ જે છે એ તમે ઘરે લાવી શકશો, અને એના પરિણામે તમારી હેલ્થ પર એની અસર જે છે એ વર્તાશે। બીજું કે આ બધી વસ્તુઓ જ્યારે ખાઓ ત્યારે હેપીનેસ સાથે ખાઓ, તો એની અસર લોંગ લાસ્ટિંગ રહેતી હોય છે। ફરીથી મળીશું ખબર છે.com પર। થેન્ક યુ સો મચ।